હેલો મિત્રો આજે હું તમારા માટે નવી યોજનાની માહિતી લઈને આવ્યો છું આ યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના તમે જોઈ શકો છો મિત્રો આ યોજનાની અંદર તમને નાના મોટા એવા ધંધાદારીના સાધનો મળશે એનું નામ છે ટૂલ કિટ્સ જેવા તમને સાધનો મળશે એમાં અઠ્ઠાવીસ પ્રકારના જેવા તમને નાના વ્યવસાયના ટૂલ કીટના સાધનો મળશે તો આ યોજનાની પૂરી પૂરી માહિતી લઈને આવે છે અને ફોર્મ કેવી રીતના ભરવાનું છે અને ડોક્યુમેન્ટ વેરીફાઈ કેવી રીતના કરવાનું છે બધી માહિતી ડિટેલ લઈને આવે છે તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે કેટલાય સાધનો આપણને મળશે આ ટૂલ કિટ્સ તમે જોઈ શકો અઠ્ઠાઇસ પ્રકારની સાધનોને આ નાની નીચે પ્રમાણે યાદી મૂકવામાં આવી છે એ તમારે વાંચન કરી લેવાનું તમને જે રીતના યોજનાનો લાભ લેવો હોય એ તમે ધંધાધારીમાં લાગુ પડતો હોય એ રીતના તમારે ઓનલાઈન ફોર્મ કેવી રીતના સિલેક્ટ કરવાનું ફોર્મ કેવી રીતના ભરવાનું એ બધી વિગતો તમને જણાવો મિત્રો તો ચાલો જોઈએ મિત્રો હવે આપણે જોઈ લઈએ કે આ રીતના આપણે આ એક વેબ પેજ મેન પોર્ટલ પર એની પર આવી ચૂક્યા છે એ મેન પોર્ટલ આપણે કેવી રીતના ખોલવાનું છે અને ક્યાંથી કઈ વેબસાઇટ પર જવાનું છે એ પણ તમને વિગતવાર માહિતી આપીશ મિત્રો તો તમે જોઈ શકો છો એ કમિશ્નર કુટિર ઉદ્યોગની માહિતી છે એની અંદર આપણે જો આ ડોક્યુમેન્ટ કેવી રીતના ફોર્મ ભરવાનું છે અને આ શું શું વિગતો જોઈએ અને એને આપણે વેરીફાઈ કેવી રીતના કરવાનું છે રજીસ્ટર કેવી રીતના કરવાનું તેના આઈડી પાસવર્ડ કેવી રીતના લેવાનું ત્યારબાદ ફોર્મ કેવી રીતના લેવાનું જોઈશું પણ મિત્રો તે પહેલાં એક આ સરકારી લેટર જોઈ લઈએ જાહેરાતનું જાહેર કમિશ્નર શ્રી કુટિર ગ્રામ ઉદ્યોગ કચેરી બ્લોક નંબર સાત બીજામાં ઉદ્યોગ ગાંધીનગર માનવ કલ્યાણ યોજના વર્ષ બે હજાર બાવીસ તેવી એની અંદર લખવામાં આવ્યું છે કમિશનર શ્રી કુટિર ગ્રામ ઉદ્યોગ કચેરી ગામીદાર માનવ કલ્યાણ ગુજરાત શહેરી અને ગ્રામ્ય વિસ્તાર લોકોને જે વાર્ષિક મર્યાદા વિસ્તાર માટે રૂપિયા એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તાર માટે દોઢ લાખ રૂપિયા સુધીની આર્થિક આવકના દાખલાની રજૂઆત કરવામાં આવી છે બરાબર મિત્રો હવે આગળની માહિતી જોઈ લઈએ આપણે એના જે માપદંડો છે એ પ્રમાણે તો એની વેબસાઇટ સી કુટિર ગુજરાત ડો ડોટ ઇન બરાબર મિત્રો તારીખ છે પંદર ત્રણથી પંદર પાંચ સુધીની ઓનલાઈન અરજી મંગાવી હવે એનું નિયમો જોઈ લે ભાઈ માનવ કલ્યાણ સહાય માટેના અરજીને ઓનલાઈન કરવાના છે અરજી સાથે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે અધિકારી મળેલ દફતરે કરવામાં આવશે બીજા નંબર અરજદારનું કુટુંબ વાર્ષિક આ ગ્રામ્ય વિસ્તારના એક પોઈન્ટ વીસ લાખ એટલે એકસોને એક એક લાખને વીસ હજાર ને શહેરીમાં એક લાખને પચાસ હજારની મર્યાદા છે ત્રીજા નંબર પર ઉંમર જાહેર તારીખ સોળ વર્ષથી ઓછી નહીં અને સાઠ વર્ષથી વધુના હોય છે અગાઉના વર્ષમાં અરજદારા કે કુટુંબના સભ્ય આ ખાતા દ્વારા કે ગુજરાત રાજ્ય અન્ય ખાતા એજન્સી સંસ્થાઓ દ્વારા આ પ્રકારના સહાય મેળવી હોવી જોઈએ નહીં બરાબર એટલે ગય વર્ષે તમને આ સહાય મળવી જો મળવી જોઈતી નહીં એમ હવે આ જો આ યોજનાનો લાભ કુટુંબમાંથી કોઈ એક વ્યક્તિને જ મળવાપાત્ર રહેશે જિલ્લા કચેરી અધિકારી કચેરી દ્વારા જરૂર જવાની ચકાસણી અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ મંગાવવામાં ત્યારે બતાવના રહેશે જે તે વ્યવસાય માટે સરકાર માન્ય તાલીમ હોય તો અરજદારે આપવાની રહેશે અને માનવ કલ્યાણ યોજના સહાય મેળવવા અંગેની વિવિધ ઇ કુટીર ગુજરાત ડવ ડોટ જે સંપૂર્ણ અભ્યાસ કરે અરજદારે ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમજ વિશેષ માહિતી જિલ્લા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કચેરીમાંથી મળી રહેશે માનવ કલ્યાણ યોજનામાં સહાય મેળવવા બાબતે કોઈ પ્રશ્નો ઉપસ્થિત થશે તો કમિશ્નર કુટીર અને ગ્રામ ઉદ્યોગ ગુજરાત રાજ્ય ગાંધીનગર નિર્ણય આખરી રહેશે બરાબર મિત્રો એટલે આટલી બધી એના નીતિ નિયમો આપણાને જણાવે છે હવે આ એક ગુજરાત સરકારનો પરિપત્ર અને જે જાહેરાત ખબર આપી એનો પરિપત્ર છે ન્યૂઝપેપરનું હવે મિત્રો બીજી બધી માહિતી પણ આપણે જોવાની રહેશે કે એનું ફોર્મ કેવી રીતનું અપલોડ કરવાનું છે ફોર્મમાં શું શું ડોક્યુમેન્ટો જોઈશે આપણાને અને એને આપણે કેવી રીતના ફોર્મને જોવાનું છે ને તમારે કેવી રીતના એનો અરજી ઓનલાઈન કરવા માટે શું કરવાનું એ બધી વિગતો જોઈએ મિત્રો હવે ચલો મિત્રો હવે આપણે ગૂગલનું પેજ ખોલી લવો તમારે તમે ગૂગલ પર આવી જશો એટલે તમને અહીંયા શું કરવાનું તે એ કુટિર પોર્ટલ પર જવાનું રહેશે મિત્રો એના પર જશો એટલે અહીંયા ઘણી બધી એના વેબસાઇટો આવશે તમે કયા વ્યવસાય તમારે કમિશનર કોટી ગ્રામ ઉદ્યોગ રાજ્ય સહિતની યોજના પર જવાનું રહેશે એના પર જશો એટલે કે એની આ પૂરી પૂરી માહિતી એની અંદર તમને મળી જશે બરાબર મિત્રો તો એમાં ઘણા બધા મેનુ આપવામાં આવ્યા છે તમે જોઈ શકો છો બરાબર મિત્રો હવે જોઈએ કે આપણે માનવ કલ્યાણ યોજના વર્ષની અરજીઓની એની વિગત પર માહિતી જોઈ લઈએ મિત્રો એનું ઉપર ક્લિક કરશો એટલે આ રીતના જે આપણું મેનુ આગળ વાંચન કરે એ ખુલશે તમારું હવે આપણે શું કરવાનું ઈ કુટીર પર જોવાનું રહેશે એના પર જઈશું એટલે તમને એ જે લોગિંગનું પેજ મળશે એ પેજ પર તમારે સફળ આઈડી પાસવર્ડ લેવો પડશે એના માટે આપણે નવું રજીસ્ટર કરવું પડશે ત્યારબાદ એની આઈડી અને પાસવર્ડ નાખીને આપણે લોગિંગ કરીને એ ફોર્મ આપણે અપલોડ કરી શકશું ભરી શકશું બરાબર મિત્રો તો તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા આપણે નવા યુઝર માટે એટલે કે નવા એટલે કે આપણે બધા નવા છે ફ્રેશ યુઝર એટલે આપણે નવો રીતના રજિસ્ટર કરવું પડશે એના માટે તમારે મોબાઈલ નંબર ઇમેલ આઈડી આધાર કાર્ડ જોયું છે મિત્રો તો તમે જોઈ શકો છો અહીંયા પૂરું નામ લખવાનું છે મિત્રો તમારું એટલે કે તમારે અંગ્રેજીમાં નામ માંગ્યું છે બરાબર મિત્રો એ ધ્યાન રાખવાનું અને બીજું છે તમારા આધાર કાર્ડ નંબર અને તમે લિંક પસંદ કર સ્ત્રી પુરુષ જન્મ તારીખ મોબાઈલ નંબર ઈમેલ આઈડી પાસવર્ડ તમારે જે ઈચ્છા લાગે યાદ રહે એ રીતના તમારા ટાઈપિંગ કરો મિત્રો પછી આ કોડ નાખીને તમારા અરજીને નોંધણી કરો એટલે કે સેવ કરવાની ચાલો એમ કરીને આપણે અરજી આ સેવ કરી ચૂક્યા છે મિત્રો તમે જોઈ શકો છો હવે આપણે પુષ્ટિ કરો એટલે કે ઓકે કરવાનું એના પર એટલે ઓકે કરશો એટલે કે આપણે આ રીતના રજીસ્ટર થઈ જશે તમે જોઈ શકો મિત્રો આ રીતના આ અરજી આ રજિસ્ટર છે એટલે કે પાસવર્ડ લેવા માટે બરાબર મિત્રો આ રીતના તમારે અરજીને પાસવર્ડ આઈડી પાસવર્ડ લેવાનું હોય એટલે મળશે આપણે ટેક્સ મેસેજ તમારા મોબાઈલમાં આવી જશે પાસવર્ડ સાથે મિત્રો અને ઈમેલ આપ્યો છે એના પર બી જતો રહેશે પાસવર્ડને તમારા આ આઈડી બંને એટલે તમારે સાચવી રાખો મિત્રો હવે એને આપણે શું કરવાનું યુઝર આઈડીને અહીંયા નાખવાનો આવશે ત્યારબાદ તમે જે પાસવર્ડ અપલોડ કર્યો છે મિત્રો એ પાસવર્ડ પણ અહીંયા તમારે નાખવાનો રહેશે ચાલો મિત્રો આ રીતના પાસવર્ડ આપણે નાખી ચૂક્યા છે અને તમારા આ કોડ છે સાઈડમાં એ કોડ અહીંયા તમારે મોસ્ટ ઓફલી કેપિટલ અક્ષરમાં જ છે મિત્રો એ તમારે કોડ નાખીને લોગિન પર જવાનું રહેશે તમે કોડ નાખીને લોગિન પર જશો મિત્રો એટલે તમારો મેન પેજ ખુલી જશે તો મિત્રો તમે જોઈ શકો છો આવા અવનવા વિડીયો જોવા નવી નવી યોજના નવી નવી માહિતી જોઈએ તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જે આ જમણી સાઈડ છે લાલ કલરનું બટાન છે મિત્રો અહીંયા સબસ્ક્રાઈબ કરી દેજો મારા નવા નવા વિડીયો યોજનાની માહિતી લેવા માટે મિત્રો અને જે બાજુમાં નાનું જે ઘંટેડીનો ઓપ્શન દેખાશે મિત્રો એના પર તમારે ક્લિક કરવાનું અને ઓલ પર ક્લિક કરવાનું રહેશે મિત્રો એટલે તમને નવી નવી યોજના અને વિડીયોની માહિતી મળતી રહેશે અને સબસિડીનો લાભ પણ મળતો રહેશે બરાબર મિત્રો નોકરી ખેતીવાડીથી લઈને ઘણી બધી યોજનાઓના મારા વિડિયો તમને અપલોડ કરી ચૂક્યો છું અને તમે એને ઓનલાઈન અરજી કરીને લાભ લઈ શકો મિત્રો ચાલો જોઈ લઈએ મિત્રો હવે આપણે ઓનલાઈન અરજી કેવી રીતના કરવાની તેની વિગતવાર માહિતી જોઈ લઈએ તો અહીંયા તમારે સોપ્રથમ અરજદારનું નામ લખવાનું રહેશે એ પણ મિત્રો તમારે ધ્યાન રાખવાનું કે અંગ્રેજીમાં માગીએ તો અંગ્રેજીમાં જ અને ગુજરાતીમાં તો ગુજરાતીમાં જ લખવાનું રહેશે બરાબર ત્યાર પછી તમારે પિતાજીનું નામ બરાબર એબી સેમ ટુ સેમ અંગ્રેજી અને ગુજરાતી ત્યારબાદ આધાર કાર્ડ નંબર જન્મ તારીખ જાતિનો દાખ જાતિ તમારી લિંક મોબાઈલ નંબર અપંગ નથી હા ના તે પૂછ્યું છે ઇમેલ તો ઈમેલ ફોટો અપલોડ કરવાનો રહેશે મિત્રો ત્યારબાદ અરજદારનું સરનામું લખવાનું અરજદારનું કાયમી સરનામું બન્યું છે હાલમાં તમે જે રહેતા એ લખી શકો મિત્રો અને નીચે જે કાયમી છે તે લખી શકો મિત્રો અને તમે નીચે ઉપર મુજબ છે અહીંયા ક્લિક કરશો એટલે ઉપરથી નીચેનું સેમ સરનામું થઈ જશે મિત્રો ને બે સરનામું અલગ અલગ હોય તો મિત્રો તમે અલગ અલગ રીતના તમારા જે જિલ્લા તાલુકા ગામ લાગતો હોય એ રીતના તમે ભરી શકો મિત્રો ત્યારબાદ નીચે નેક્સ્ટનો ઓપ્શન શિવનું ઓપ્શન છે ક્લિક કરશો એટલે નેક્સ્ટ જશે બીજા પગ પર જોઈશું આ મિત્રો આપણે એક પ્રોફાઇલ ભરવાનું કામ કરવાનું છે બરાબર યુઝરની પ્રોફાઇલ આપણે કેવી રીતના ભરવાની તેની આ બધી વિગત છે એટલે તમારે નીચે અપડેટ કરી દેવાનું રહેશે મિત્રો આટલું ફોર્મ ભરીને તમારે નીચે અપડેટ કરી દેવાનું બરાબર ત્યારબાદ મિત્રો આપણે ફોટો અપલોડ કરવાનું જોઈશું હવે આપણે ફોટો કેવી રીતના અપલોડ કરવાને ફોટા પર જોઈને નીચે અપલોડ પર ક્લિક કરશો અને તમારે જ્યાં ફોટો હોય એથી ક્લિક કરી લેવાનો ફોટો અપલોડ કરી દેવાનો મિત્રો આ રીતના તમારો એક ફોટો અપલોડ થઈ જશે મિત્રો બરાબર મિત્રો આ રીતના તમારો ફોટો અપલોડ થઈ જાય એટલે નીચે તમારા અપડેટના ઓપ્શન પર અપડેટ કરી દેજો ચેપ્ટર હરખો નાખવાનો મિત્રો ચલો આ રીતના તમારી પરફેક્ટ રીતના ઓકે હશે તો તમારો મિત્રો પૂરેપૂરો અપલોડ થઈ જશે કોઈ ખા ખામી રહી જાય તો એને સુધારો કરીને પછી અરજી અપલોડ કરો એટલે સેવ થઈ જશે મિત્રો આ રીતના સક્સેસફુલ થઈ ગયો આ મેસેજ જોઈ લાવ તમે ત્યારબાદ તમે જે ઉપરના સાઇડે રાઈટ લેફ્ટ સાઇડથી છે તમે જોઈશો કે માનવ કલ્યાણ યોજના ડાબી સાઇડથી ઉપર લખ્યું છે ને એના પર આપણે હવે જોવાનું રહેશે અહીંયા તમે ક્લિક ક્લિક કરશો એટલે કે યોજનાઓની બધી વિગતો તમને જોવા મળશે મિત્રો અહીંયા માનવ કલ્યાણ યોજનાની અહીંયા નામ આપવામાં આવશે ભાઈ યોજનાનું નામ શું છે માનવ યોજનાના માનવ કલ્યાણ યોજના યોજનાની પાત્રતા શું છે એના વિશે આપવામાં આવ્યું છે ભાઈ કે એક ઉંમર સોળ વર્ષથી સાઠ વર્ષ હોવી છે બે નંબર ગ્રામ્ય વિસ્તારમાં લાભાર્થીઓને જિલ્લા ગ્રામ રેખા ગાંધીના યાદીમાં સમાવેશ ફરજિયાત 16 સોળના સ્કોરમાં ધરાવતો લાભાર્થી આવકનો દાખલો રજૂ કરવાનો નથી ધ્યાનથી વાંચી લેજો બે વાર મિત્રો જે બીપીએલમાં જીરોથી વી સોળના સ્કોરમાં આવતા એણે આવકનો દાખલો આપવાનો નથી બરાબર ત્રીજા નંબરનો છે અવરદા કુટુંબ વાર્ષિક ગ્રામ્ય વિસ્તારમાં અહીંયા લખવામાં આવ્યું છે ત્રીજા નંબર પર અરજદારની કુટુંબની વાર્ષિક આવક એક લાખ વીસ હજારથી વધુ ના હોવી જોઈએ અને શહેરી વિસ્તારમાં એક લાખ પચાસ હજારથી વધુ ના હોવી જોઈએ બરાબર એ પણ મામલતદારથી લઈને નગરપાલિકા ચીફ ઓફિસર મહાનગરપાલિકાનો અધિકૃત દાખલો હોવો જોઈએ બરાબર મિત્રો હવે આ મળવાપત્ર ટૂલ્સ કીટના નામ અહીંયા આપવામાં આવે છે મિત્રો કોમ નંબર સાથે વાંચન કરશો પહેલું કડિયાકામ સેન્ટિંગ કામ વાહન સર્વિસ રિપેરિંગ મોચી મોચીકામ ભરતકામ દરજી કામ કુંભારી કામ વિવિધ પ્રકારની ફેરી એટલે લારી લઈને આપણે ફરીએ ને એ ફેરીના વિશે ત્યારબાદ જોઈએ તો આપણે પ્લેમ્બર બરાબર મિત્રો બ્યુટી પાર્લર પછી ઇલેક્ટ્રોનિક પ્લાયસીસ ખેતીલક્ષી લુહારી વેલ્ડિંગ કામ સુથારી કામ તેર નંબરની યોજના સુધી આપણે પૈસા છે હવે આગળની વિગતો જોઈએ મિત્રો સુથારી કામ પછી જોઈએ મિત્રો હવે આપણે કઈ યોજના આવી છે ભાઈ મો ધોબી કામ સાવરણી સુપડા બનાવનાર દૂધ દહીં વેચનાર માછલી વેચનાર પાપડ બનાવનાર અથાણા બનાવનાર ગરમ ઠંડા પીણા અલ્પહાર વેચનાર વીસ યોજના સુધી આપણે પહોંચ્યા છીએ મિત્રો હવે આગળની યોજનાનું જોઈ લઈએ હવે જોઈએ એકવીસ નંબરની યોજનાથી તો પેપર કિટ્સ ફ્લોર મિલ મસાલા મિલ રૂની દિવેટ બનાવી સખી મંડળી બહેનો બનાવતી રૂની દિવેટ તેના વિશે મોબાઈલ રિપેરિંગ કરનાર પેપર કટ અને ડીશ બનાવનાર સખી મંડળની બહેનો માટે હેર કટિંગ એટલે કે વાણો માટે આટલી સત્તાવીસ યોજનાઓની યોજનાઓની અરજી આપણે કરી શકશું બરાબર મિત્રો અઠ્ઠાવીસ કહે છે પણ સત્તાવીસની યોજનાની આપણે અરજી કરી શકશું હવે આપણે ઓકે કરી દેવાનું રહેશે મિત્રો અને ફોર્મ આગળનું ભરવાની આપણે પ્રોસેસ ચાલુ કરશું એની અંદર આ બધી યોજનાઓ આવશે આપણને જે જુએ એ યોજનાઓ સિલેક્ટ કરી મિત્રો હવે તમે જોઈ શકો છો મિત્રો આ રીતના એનું ફોર્મ આપણે એને ભરી શકીએ બરાબર કે તમારે સફળતા શું કરવાનું વ્યક્તિગત માહિતી પછી અરજીની વિગતો દસ્તાવેજ વિગતો અને તેની નિયમો અને શરતો વ્યક્તિગત માહિતી અરજદારનું હાલનું સરનામું નીચે કાયમી સરનામું આ સ્ટેપ બે છે અને વ્યક્તિગત માહિતીની તમારે અહીંયા બધું ભરી દેવાનું ભરાઈ ચૂક્યું હવે સેવને નેક્સ્ટ કરી દેવાનું હવે બીજા મારે અરજીની સ્થિતિ હવે તમે જોઈ લો ટૂલ્સ કીટનું નામ એથી સિલેક્ટ કરી લેવાનું પ્રથમ ઓપ્શનમાં તમે જે યોજનાની ભરવા માંગતો હોય મિત્રો એ યોજનાને તમારે ટૂલ્સ કીટના નામ સિલેક્ટ કરી લેવાના રહેશે ત્યાંથી બરાબર મિત્રો આપણે દરજી કામનું સિલેક્ટ કરવાનું છે તો દરજી કામનું સિલેક્ટ કરો હવે અભ્યાસ મિત્રો તમારો જે લાગતો હોય એ સિલેક્ટ કરી લો હવે તમે દસ પાસથી નીચે છો આઠ પાસ સાત પાસ પાંચ પાંચ ત્રણ પાસ જે પાસ હોય તે એ પ્રમાણે સિલેક્ટ કરવું સ્થાનિક સ્નાતક હોય કોલેજ પાસ તો તે સિલેક્ટ કરી લઉં મિત્રો દસ પાસથી ઉપર હોય તો તે બાર પાસ ડિપ્લોમા હોય તો તે સિલેક્ટ કરી લઉં અને સ્નાતક હોય તો તે તમારો જે અભ્યાસક્રમ હોય તે સિલેક્ટ કરી લો કોઈ આઠ પાસ હોય તો પહેલાં નંબરનો ઓપ્શન સિલેક્ટ કરાવ મિત્રો હવે તમે પૂછ્યું ભાઈ તા તાંત્રિક ટેકનિકલ હોય તો તમે આઈટીઆઈમાં કોઈ કર્યું હોય તો આઈટીઆઈ તરફથી સિલેક્ટ કરી લો કોઈ ટ્રેનિંગ સેન્ટરમાં કર્યો હતો તે સિલે તેનું નામ અહીંયા લખી શકો મિત્રો નહીં લખો તો પણ ચાલશે પણ એક માહિતી માટે છે હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મિત્રો જોઈ લેજો ત્રણ પૈકી કોઈ એક વિગત ભરો એટલે કે અહીંયા ત્રણમાંથી એક વસ્તુ આપણે આપવાનું રહેશે જો તમે ગ્રામ્ય વિસ્તાર માટે બીપીએલ કાર્ડ હોય તમારા પર મિત્રો તો તેનો ઝીરોથી સોળ મે સ્કોર હોય તો તે પ્રમાણે તમે અહીંયા લખી શકો સ્કોર ને અહીંયા એનો નંબર ત્યારબાદ તમે શહેરી વિસ્તારમાં સુવર્ણ રોજગાર કાર્ડ આપવામાં છે એ તમારા પર તો તેનો નંબર લખી શકો ત્યારબાદ તમે કુટુંબની વાર્ષિક એટલે કે આવકનો દાખલો જો તમારા પર હોય તો આ બે આપવાની જરૂર નથી ત્રીજા નંબરના આવકનો દાખલો આપીને તમે એનો આવકનો દાખલો અહીંયા લખી શકો બરાબર મિત્રો તો તમે આવકનો દાખલો આપીને પણ આ યોજનાનો લાભ લઈ શકો આવકનો દાખલો નહીં હોય તો બીપીએલનો દાખલો આપીને પણ એનો લાભ તમે લઈ શકો બરાબર મિત્રો આ રીતના એક ડેમો તરીકે હું તમને એક દર્શાવી દઉં આ રીતના તમારે લખી દેવાનું રે આવકનો દાખલો એ થતી પછી નીચે તમારું ધંધાનું નામ સિલેક્ટ કરી લો ભાઈ તમારે જે ટેલરનું ચાલતું હોય તો ટેલર ભાઈ જે નામથી તમે દુકાન રાખીએ ટેલરનું નામ લખી દેવાનું એ દુકાનનું નામ આટલું બધું હોમ ભરીને તમારે સેવ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું એટલે ત્રીજા સ્ટેપ પર આપણે પહોંચી જશું મિત્રો હવે તમારે આટલો સ્ટેપ ભરાઈ ચૂક્યો તો મિત્રો બે વાર ધ્યાનપૂર્વક વાંચન કરી લેવાનું કે કોઈ ભરવામાં મુશ્કેલી તો નથી ને ભૂલ નથી કરીને એ પણ જોઈ લેવાનું સ્પેલિંગ નામથી લઈને મિત્રો ચલો હવે આજે આપણે ત્રીજા ઓપ્શન પર આવી ચૂક્યા છે દસ્તાવેજની વિગત બે સ્ટેપ આપણા પૂર્ણ થયા છે હવે ત્રીજા વિગત પર આપણે આવી ચૂક્યા છે દસ્તાવેજની વિગત પર અહીંયા મિત્રો તમારે અહીંયા લખવામાં આવ્યું છે તમે જોઈ શકો ભાઈ એક એમબીથી ઓછા પણ ના આવ્યો છે ને વધુ એ તો ચાલે પણ એટલું પણ નહીં એ રીતના એક એમબી સુધીની સાઇઝનો આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે મિત્રો એટલે તમે તમારા મોબાઈલમાંથી નહીં કરી શકશો મિત્રો એના માટે આપણે એક લેપટોપ પીસી દ્વારા સ્કેન કરવું પડશે એ રીતના તમારે આ ફોર્મ ભરવું પડશે નહીં તો રિજેક્ટ થવાની સંભાવના રહેશે મિત્રો ચલો અહીંયા આધાર કાર્ડ નંબર તમારે નાખવાનો રહેશે બરાબર મિત્રો આધાર કાર્ડ નંબર નાખી અને ડોક્યુમેન્ટ અપલોડ કરી લો ત્યારબાદ તમારે અહીંયા રેશન કાર્ડ પ્રથમ પાનાની બીજા પાનાની પ્રાથમિક નકલ જેમાં આપવાની નામ સમાસ હોય એ બંને પેજ અહીંયા તમારે અપલોડ કરવાના રહી ત્યારબાદ ઉંમરની પુરાવા માટે તમારે કોઈ બી એક ડોક્યુમેન્ટ આપવાનો આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ કે એલ સી આટલામાંથી એક ડોક્યુમેન્ટ આપી શકું ત્યારબાદ ગ્રામ્ય વિસ્તારના દાખલો સ્કોર બીપીએલવાળો હોય મેં આગળ જોડાય એ પ્રમાણે આપી શકું ને તો આવકનો દાખલો આપી દેવાનો મિત્રો એનો નંબર લખીને તમારે અપલોડ કરી દેવાનું ત્યારબાદ તમારે ધંધાનો કોઈ અનુભવનો દાખલો હોય મિત્રો તમે કોઈ અનુભવ લીધો હોય તેમણે તમે દાખલો આપ્યો એ સર્ટિફિકેટ આપીએ તમે અપલોડ કરી શકો મિત્રો હવે તમે એનાથી નીચે જોઈ શકો છો મિત્રો જાતિનો દાખલા વિશે કીધું છે તો તમે જાતિનો દાખલો પણ અપલોડ કરી શકો અને એસટી કેટેગરી કે એસી એસટીમાં હોય તો આપણે ફરજિયાત જાતિનો દાખલો આપવાનો છે મિત્રો હવે જાતિનો દાખલો તમારે તલા આપણે મામલતદાર ઓફિસથી કે બીજા કોઈ અધિકારીનો હોવો જોઈએ મિત્રો એ રીતના તમારે એનો નંબર અને અપલોડ કરી દેવાનો સેવ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનો મિત્રો આટલું ફોર્મ તમારે કન્ફર્મ ભરી દેવાનું કોઈ ભૂલ ચૂક જોઈ લેવાનું ત્યારબાદ તમારે આ નિયમોને શરૂ તો વાંચન કરી લેવાનું ત્રીજા સ્ટેપનો હવે ચોથા સ્ટેપ પર આપણે આવી ચૂક્યા છે અહીંયા લખવામાં આવ્યું છે ભાઈ ઉપરની વિગત સાચી અને વિગતો સાબિત છે સારી સહાય આપવામાં આવેલા બંધાય છે હું તથા સરકારે નક્કી કરેલા નિયમોનું પાલન છું બરાબર મિત્રો પછી બીજો અહીંયા લખવામાં આવ્યું છે કે ઉપરોક્ત વિગતો સંપૂર્ણ સાચી રજૂઆત કરવામાં આવે સાબિત એટલે અમારી અરજી રદ કરવામાં આવશે અને ખોટી માહિતી રજૂ કરવા બદલ અમને અમારી સામે કાયદેગર કાર્યવાહી કરી શકશે તેના અમેને ખબર છે અને તેનો અમે નોન લઈ થયેલ છે આટલું વાંચન કરીને નીચે ટીક કરી દેવાનું મિત્રો જે નાનું બોક્સ છે એની અંદર ત્યારબાદ સેવ નેક્સ્ટ કરી દેવાનું મિત્રો બરાબર આ નિયમોને શરતો છે આટલો સ્ટેપ પૂર્ણ કરશો એટલે તમને એક બીજા પેજ પર લઈ જશે એટલે આ રીતના તમારી અરજી સેવ થઈ જશે મિત્રો તમે જોઈ જોઈ શકો છો મિત્રો આ રીતના તમારી અરજી અને અરજી નંબર પણ તમને મળશે તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતના આપણી અરજીને આ કામ ચાલુ કરવામાં આવશે એ રીતના લખવામાં આવ્યું છે તમારો અરજી કન્ફર્મ નંબર અને અરજીની પ્રિન્ટ તમે આ રીતના ઓકે કરીને લઈ શકો મિત્રો હવે તમારે આ રીતના એના અરજીની અરજીનાની વિગતો પર પહોંચી ચૂક્યા છો મિત્રો આ રીતના તમે એને જોઈ શકો કેટેગરી જાતિ અરજીની પદ્ધતિ શું છે અરજી નંબર શું છે એ બધી વિગતો તમને અહીંયા આપવામાં આવી છે ચલો મિત્રો એને પ્રિન્ટ અહીંથી આપણે લઈ લેવાની રહેશે એના પર ક્લિક કરશો એટલે તમે પ્રિન્ટ લઈ શકો મિત્રો મિત્રો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો એટલે તમને યોજનાના નવા નવા વિડીયો અને માહિતી મળતી રહેશે મિત્રો અને અન્ય વિદ્યાર્થી મિત્રોએ અને શેર પણ કરજો મિત્રો આ રીતના તમારે આ પ્રિન્ટ લઈ લેવાની મિત્રો અને તમારે સેવ કરી લેવાની મિત્રો પ્રિન્ટરને પછી પછી જરૂર રહે ત્યારે એને જ લઈ લેવાની મિત્રો તો આ રીતના આપણે પ્રિન્ટ પાણીને એ તમારા પર પેજ રાખી મૂકવાનો મિત્રો અને જ્યારે પાસ થશે ત્યારે તમને આપવામાં આવશે સવાય મિત્રો તો થેન્ક યુ તમારો આભાર મિત્રો અમારા વિડીયો જોવા માટે